હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે અકાઉન્ટનો નેક્સ્ટ ચેપ્ટર રોકર સ્ટાર્ટ કરવાના છે અને આજના વિડીયોમાં આપણે રોકર અંદાજપત્રનો પહેલા કન્સેપ્ટ ક્લિયર કરીશું અને સાથે સાથે અમુક કેલ્ક્યુલેશન જોઈશું અમુક ગણતરી જોઈશું જે દાખલા માટે ઉપયોગી છે તો એ અર્થમાં વિડીયો ઘણો ઇમ્પોર્ટન્ટ છે જે ગણતરી છે એ દાખલા માટે તમને ખૂબ જ કામ પડશે ઓકે એનાથી દાખલા તમારા માટે એકદમ ઈઝી બની જશે તો ચલો સ્ટાર્ટ કરીએ રોકડ અંદાજપત્ર સૌથી પેલા રોકડ અંદાજપત્ર એટલે શું તો સિમ્પલ જ છે અંદાજ અંદાજપત્ર આપણે ખબર જ છે તો રોકડ એટલે કે રોકડની આવક જાવક દર્શાવતું પત્રક પત્રક એવું જે દર્શાવે છે કે કંપનીમાં પર્ટિક્યુલર કોઈ ચોક્કસ મહિનામાં કે કોઈ ચોક્કસ વર્ષમાં મોટાભાગે એ લોકો મહિનાની ગણરી કરે છે કે ચોક્કસ મહિનામાં કંપની પાસે કેટલી રોકડ એકચ્યુઅલીમાં આવી છે અને કેટલી રોકડ એકચ્યુઅલીમાં ગઈ છે મહિને 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 ગણરી કરતા હોય છે

માર્ચમાં હજુ વધારો થયો દસ લાખ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલની વાત કરીએ તો એપ્રિલમાં પણ હજુ વધારો થયો બાર લાખ ઉત્તર ઉત્તર એમાં વધારો થતો જાય છે મે ની વાત કરીએ તો મેમાં સીધું પંદર લાખ હવે કંપની પાસે જે રોકડ એની વાત કરીએ જાન્યુઆરી મહિનામાં કંપની પાસે માની લો કે બે લાખ રોકડ હતી જાન્યુઆરીના એન્ડ સુધીમાં કંપની પાસે કેટલી બેંક રોકડ અને બેંક શિલ્લક બંને મળીને કેટલી કેશ હતી બે લાખ રૂપિયા હતા હવે મને કહ્યું ફેબ્રુઆરીમાં કંપની પાસે કેટલા રૂપિયા હશે જાન્યુઆરી મહિનામાં પાંચ લાખનું વેચાણ થયું હતું અને કંપની પાસે આટલી બેલેન્સ હતી ઓકે એ મહિનાના એન્ડ સુધીમાં કંપની પાસે આટલી બેલેન્સ હતી કારણ કે બધા ખર્ચા બી તો લાગે જ ને હું તે ખાલી વેચાણની વાત કરું છું દર મહિને બીજા બાર ખર્ચા લાગશે જ ખરીદી માલ ખરીદવાનો ખર્ચો મજૂરી પગાર વગેરે ચૂકવવાનો બી ખર્ચો આવશે જ પણ ચાલો અંદાજીત તમને પૂછું છું કે બે લાખ રૂપિયા જો જાન્યુઆરીમાં કંપની પાસે રોકડ હોય હવે ફેબ્રુઆરીમાં વેચાણ આઠ લાખ થયું માર્ચમાં દસ લાખ વેચાણમાં ઉત્તર ઉત્તર વધારો થાય છે તો તમે કહેશો સર વેચાણ તો ખૂબ જ વધે છે એટલે કંપની પાસે રોકડ બેંક પણ એટલી જ હશે હવે ઓકે ફેબ્રુઆરીમાં પણ ખાસી હશે ત્રણ લાખ વધારે વેચાણ થયું પાટનું સીધું આઠ લાખ તો રોકડમાં બી એટલો વધારો થશે ને દર મહિને કંપની પાસે જે બેલેન્સ હશે તે વધી જશે રાઈટ બેલેન્સ વધી જશે કેટલી વધી જશે તો આઠ લાખનું વેચાણ થયું તો શું કંપની પાસે આઠ લાખ રૂપિયા આવી જશે શું બીજા મહિને ચાલો આ ત્રણ લાખના ખર્ચા છે ત્રણ લાખના ખર્ચા માઇનસ કરી દઈએ માની લો કે ફેબ્રુઆરીમાં ત્રણ લાખનો ખર્ચો થયો છે અલગ અલગ ખર્ચા મજૂરીનો ખરીદીનો જે પણ ખર્ચા જે કંપનીમાં ત્રણ લાખનો ખર્ચો થયો આઠ લાખનું વેચાણ થયું છે તો કંપની પાસે કેટલી રોકડ બેચી પાંચ લાખ બેચી હવે તમે કહેશો ગયા મહિને બે લાખ તો પડેલા જ હતા ઓકે ફેબ્રુઆરીની વાત કરીએ આઠ લાખનો માલ વેચાયો તોન લાખ ના ખર્ચા થાય એટલે કંપની પાસે બીજા પાંચ લાખ આવી ગયા એટલે કંપની પાસે પાંચને બે કેટલી શિલ્લક હોવી જોઈએ સાત લાખ કેશ હોવા જોઈએ માર્ચની વાત કરીએ માર્ચ મહિનામાં દસ લાખનો માલ વેચો દસ લાખનો માલ વેચો અને તારો કે પછી અલગ અલગ ખર્ચા થયા ચાર લાખના ખર્ચા થયા દસ લાખનો માલ વેચો એટલે દસ લાખ રૂપિયા આવ્યા ચાર લાખના ખર્ચા થયા એટલે કંપની પાસે કેટલા રૂપિયા વધ્યા છ લાખ હવે ગયા મહિને કેટલી બેલેન્સ થઈ ગયેલી સાત લાખ થઈ ગયેલી બે ને પાંચ સાત લાખ બીજા છ લાખ આવ્યા છ લાખ એડ કરો તો તમે જોશો માર્ચ મહિનામાં બેલેન્સ કેટલી હશે તે લાખ જો તમે આઈટી ગતિ કરો તો બધું ખોટું છે શા તેમ આપણે સિમ્પલ જ સિમ્પલસ્ટી કરીને આઠ લાખનો માલ વેચો અને ત્રણ લાખના ખર્ચા તો કંપની પાસે પાંચ લાખ હોવા જોઈએ ને ઓકે તો બે ને પાંચ સાત લાખ બેલેન્સ હોવી જોઈએ પણ ખરેખરમાં પાસે સાત લાખ બેલેન્સ નહીં હશે ઓકે ગયા મહિનાની બે લાખ હતી જ અને આ મહિનામાં પાંચ લાખ આવશે એટલે સાત લાખ એવું નહીં હશે શા માટે કારણ કે જો તમને ખબર જ હશે કે આજના યુગમાં આજે કોઈ પણ વ્યક્તિ જયારે માલ વેચે છે તો શું ઓન ધ સ્પોટ એની પાસે પેમેન્ટ આવી જાય છે આઠ લાખનો માલ વેચ્યો છે ફેબ્રુઆરીમાં શું ફેબ્રુઆરી મહિનામાં જ આઠ લાખ રૂપિયા કંપનીને મળી ગયા હશે આ ક્વેશ્ચન છે મરે પણ ના પણ મરે મોટા ભાગના સંજોગોમાં નથી મળતા કારણ કે આજે તમને ખબર હોય તો જે માલની ખરીદી અને માલનું વેચાણનો જે છે ને એમાં ઓછામાં ઓછું એક મહિના કે બે મહિનાનો શાકનો સમય મળતો હોય છે ખરીદી અને વેચાણમાં આપણે મોટી મોટી ફેક્ટરીની વાત કરીએ આપણે કંઈક ઇન્ડિવિજલી દુકાનમાં વસ્તુ લેવા જાય એની વાત નથી કરતા ઓકે દુકાનમાં જે વસ્તુ લેવા જાય તો વીસ પચીસ રૂપિયાની હોય બસો પાંચસો કે બે ત્રણ હજારની હોય આ લાખોમાં કરોડોમાં ટ્રાન્ઝેક્શન હોય છે તો પેમેન્ટ એ જ મહિનામાં થતું નથી બે મહિને પણ થાય ત્રણ મહિને પણ થાય અથવા ટુકડે ટુકડે પણ થાય તો આવી સિચ્યુએશનમાં આપણી પાસે રોકર કેટલી હશે તો કોમન છે એવું નથી કે વેચાણ વધી ગયું એટલે આપણી પાસે પૈસા આવી ગયા બરાબર યસ બિઝનેસમાં પ્રોફિટ છે પ્રોફિટ દર મહિને વધી રહ્યો છે પણ વધશે એવું આપણે કહી નહીં અમુક સમય પછી પેલું કામ અત્યારે કરો એનો બે મહિના પછી છે બરાબર છે છે બસ એ રીતનું તો આનાથી થાય શું કે ડાયરેક્ટ તમે આના આધારે કંપની પાસે કેટલી રોકડ હશે એની ગણતરી નહીં કરી શકો માની લો કે પોલિસી એવી છે કે જયારે વેચાણ થાય ને એના બે મહિના પછી પેમેન્ટ આવશે વેચાણ થઈ જાય વેચાણ ફેબ્રુઆરીમાં થયું પેમેન્ટ ક્યારે આવશે એનું બે મહિના પછી પૈસા આવશે એના એટલે ફેબ્રુઆરીમાં માલ વેચ્યો છે એના પૈસા ક્યારે આવશે એક મહિના પછી કહે તો માર્ચમાં આવે બે મહિના પછી ક્યારે આવશે એપ્રિલમાં આવશે બે મહિને પૈસા આવે છે રૂલ શું છે બે મહિને પેમેન્ટ આવશે ઓકે જો એક મહિને આવે તો ફેબ્રુઆરીમાં બે મહિને આવે તો એપ્રિલમાં ઓકે જો દાખલા મેં એવું કીધું હોય તો સવાલ એવું હતું નક્કી થયું કે બે મહિને પેમેન્ટ મળશે ક્યારે મળશે બે મહિને પેમેન્ટ મળશે તો ફેબ્રુઆરીમાં આઠ લાખ વેચે પણ ખરેખર આઠ લાખ મળશે ક્યારે એપ્રિલમાં એ જ રીતે માર્ચમાં દસ લાખનો માલ વેચ્યો એના પૈસા ક્યારે આવશે માર્ચમાં નહીં આવશે એપ્રિલમાં પણ નહીં આવશે સીધા મેમાં આવશે કારણ કે બે મહિનાની મુદત મળે છે બે મહિને પેમેન્ટ કરવાનું હોય છે તો આનાથી કહેવાનો પોઈન્ટ કે આપણી પાસે જે એકચ્યુઅલી રોકડ શિલ્લક છે આપણે ચેક કરવી પડે ખરેખર કેટલી રોકડ બેલેન્સ છે એ જ રીતે ખર્ચાનું પણ એવું જ છે ઓકે ખર્ચામાં કયા ખર્ચા આવે તો સિમ્પલ એ જે એ મેન ખર્ચો કયો ખરીદીનો અને બીજા બધા નોર્મલ જે કંપનીમાં ખર્ચા થતા હોય તો પગાર મજૂરી જાહેરાત વગેરે તો આમાં પણ નિયમ છે ખરીદી જે રીતે આપણે માલ વેચીએ તો ઓન ધ સ્પોટ પેમેન્ટ નથી કરતા એટલે ઓન ધ સ્પોટ આપની પાસે પૈસા આવતા નથી બરાબર છે એ જ રીતે જ્યારે માલ ખરીદીએ તો તાત્કાલિક આપણે ચૂકવણી પણ નથી કરતા આપણે પણ એમાં બે મહિના કે એક મહિનાનો ટાઈમ મળે છે ઓકે અથવા જે નિયમ હોય તે રીતે એ જ રીતે ખર્ચાનું જો તમને ખબર હોય તો ખર્ચા માટે પણ એ જ મહિને ખર્ચા નહીં ચૂકવાતા તમને ખબર છે ને ધારો કે આ જે કારીગર હોય મજૂરીની વાત કરીએ કારીગર આખા મહિનો કામ કરશે આખો ફેબ્રુઆરી મહિનો કામ કરશે અને એનો પગાર ક્યારે મળશે મીન્સ બીજા મહિને માર્ચમાં પેમેન્ટ મળે છે તો મજૂરી માની લો કે ફેબ્રુઆરીમાં કોઈ કર્મચારીએ પચાસ હજાર નું કામ કર્યું છે તો શું ને પચાસ હજાર ફેબ્રુઆરીમાં મળશે નહીં માર્ચમાં મળશે એટલે જો તમે તમારે રોકડ સિલક ચેક કરો તો ફેબ્રુઆરીમાં પચાસ હજાર મજૂરી બતાવે છે પણ પચાસ હજાર આપણે ચૂકવવાના જ નથી ચૂકવવાના ક્યારે ચૂકવાના છે માર્ચમાં ચૂકવવાના છે એટલે આની જો એન્ટ્રી આપવી હોય તો કયા મહિનામાં આપવી પડે તમારે માર્ચ મહિનામાં બતાવવું પડે કે માર્ચ મહિનામાં પચાસ હજાર ચૂકવી હોય એમ તો ઇન શોર્ટ આપ સમજાવો જે પોઈન્ટ સમજે એનો કહેવાનો અર્થ એ જ છે કે જે મહિનામાં ખરેખર વેચાણ થયું હોય જે મહિનામાં ખરેખર ખર્ચ થયો હોય એ જ મહિનામાં એટલા જ રૂપિયા ચૂકવવાના કેટલા રૂપિયા મળતા નથી બરાબર છે એ બીજા મહિને કે ત્રીજા મહિને કે ઘણી વાર ચોથા મહિને પણ આવે છે ઘણી વાર પણ આપવા પડે છે ટુકડે પણ મળતા હોય છે એટલે ખરેખર આપણી પાસે કયા મહિનામાં કેટલી રોકડ છે એના માટે આપણે અમુક ગણતરી કરવી પડે અમુક અંદાજો લગાવવો પડે અને કંપની આનો અંદાજો લગાવી શકે કે અહીંયા ફિક્સ પોલિસી હોય કે દર બે મહિને જ પેમેન્ટ આવશે મીન્સ દર બે મહિને જ પૈસા મળશે અહીંયા બી ફિક્સ જ હોય દર ત્રણ મહિને જ પૈસા ચૂકવવાના છે તો કંપની અંદાજો લગાવશે કે આવતા ત્રણ મહિના પછી કે આવતા ચાર મહિના પછી કેટલી રોકડ આવશે ને કેટલી રોકડ જશે અને કેટલી બેલેન્સ રહેશે એ કંપની ગણતરી કરી શકે છે અને એના માટે જ કંપની પત્રક બનાવે છે રોકડ પત્ર એટલે રોકડ પત્ર એ બતાવે છે કે આવનારા બે મહિના કે આવનારા ત્રણ મહિનામાં કંપની પાસે કેટલા રૂપિયા રોકડ આવવાની છે અને કેટલા રૂપિયા કેશ જવાની છે અને કંપની પાસે કેટલી બેલેન્સ રહેશે જેના આધારે કંપની આગળના અમુક જે પણ કંઈક પરચેસ કરવાનો અથવા કઈ ડિસિઝન લેવાનો એ લઈ શકે છે તો એ રીતે તમારું જે રોકડની આવક જાવક દર્શાવું પત્રક એટલે કે રોકડ અંદાજપત્ર એ કંઈક આ રીતનું બનશે ઓકે રોકડ આવક જાવક દર્શાવું પત્રક અથવા તો રોકડ પત્રક તો જો આ રીતે આખું પટ્રક બનશે માની લો કે એ લોકો બનાવવું હોય માર્ચ એપ્રિલ અને મે મહિનાનું જાણવું હોય તો એ લોકો આ રીતે બનાવશે માર્ચ એપ્રિલ અને મે મહિનાનું તો એમાં કઈ રીતે આખું પટ્રક બનાવશે તે જોવો તેના બે ભાગ છે એક આવક અને એક જાવક એકદમ સિમ્પલ જ છે ઓકે કઈ યાદ રાખવાની પણ જરૂર ને એકદમ સિમ્પલ પોઈન્ટ છે રોકડ આવક જાવક એટલે રોકડ આવક ને રોકડ જાવક બસ અહીંયા કઈ કઈ આવક આવે ધંધામાં મુખ્ય આવક કઈ છે વેચાણની જો ઉધાર કર્યું હોય જો વેચાણ કેવી રીતના કર્યું હોય ઉધારમાં વેચાણ કર્યું હોય તો એના ઉધારમાં વેચાણના પૈસા તો ઓન ધ સ્પોટ આવતા નથી તો જે મહિનામાં એની ઉઘરા થાય જે મહિનામાં પૈસા આવે તે આપણે પૈસા લખીશું બરાબર છે તો આ શું આવશે આપની રોકડ આવક આવી વેચાણની આવક આવી ગઈ એ સિવાય ધંધામાં અન્ય કોઈ પણ આવક થઈ ધારો કે કોઈ કંપનીના શેર ડિબેન્ચર લીધા હોય એના પર વ્યાજ વ્યાજ મળે મળે બરાબર છે કંપનીને બેંકનું અન્ય કોઈ પણ આવક કંપનીને કોઈ કમિશન મળે દલાલી મળે જે આવક થઈ હોય તે આવક આ રીતે દરેક મહિનાની શું મળશે કુલ રોકડ આવક કંપનીને મળી જશે ઓકે એટલે કે એને ખબર પડશે કે માર્ચ મહિનામાં આટલી આવક થઈ એપ્રિલમાં આટલી આવક થઈ અને મેમાં કુલ આટલી આવક થઈ ત્યાર પછી જાવકો તો જાવકમાં જે જે ખર્ચા થતા હોય તે તો મેન ખર્ચો કયો કહેવાય ખરીદીનો ખર્ચો કહેવાય ઓકે કંપનીનો મેન ખર્ચો ખરીદી પણ બે રીતની આવે ઉધાર હોય તો એ જ મહિનામાં આપણે પેમેન્ટ કરી દેવું પડે ઉધાર હોય તો ઉધારમાં આપણે જે ચૂકવી હોય જોઈ લેવાનું પેમેન્ટ કયા મહિનામાં થાય છે એ મહિનામાં જેટલા ચુકયા હોય માર્ચમાં કેટલા ચૂકવાના હોય એપ્રિલમાં કેટલા ચૂકવવાનું એ લખી દઈશું અને એ સિવાય બીજા જે ખર્ચા કંપનીમાં થતા હોય તે જે પણ ખર્ચા દાખલામાં આપેલો હોય પગાર છે મજૂરી છે વહીવટી ખર્ચે કે કોઈ મિલકત ખરીદી છે બરાબર છે ઇન જે મહિનામાં માર્ચ એપ્રિલ મે મહિનામાં આ પગાર જેટલો ચૂકવ્યો હોય મજૂરી જેટલી ચૂકવી હોય બસ તમારે સિમ્પલી એ રકમ લઈ લેવાની છે માર્ચ એપ્રિલ તમે જે જે રકમ ચૂકવી છે તે ઓકે ક્લિયર એ બધી રકમ આપણે અહીંયા લઈ લઈશું રાઈટ બધાનો ટોટલ કરીશું એટલે આપણે કુલ જાવક મળી જશે એટલે કે પર્ટિક્યુલર મહિનામાં કેટલી જાવક થઈ તો હવે છેવટની આપણે એના પરથી બાકી મળી જશે ઓકે છેવટની બાકી મળશે કે માર્ચ મહિનામાં માની લો કે છે માર્ચ મહિનાની કુલ પચાસ હજાર છે પચાસ હજાર ફોર એક્ઝામ્પલ અને જાવક ધારો કે ત્રીસ હજાર છે તો આપણી પાસે કેટલી બેલેન્સ રહેશે બેલેન્સ રહેશે વીસ હજાર છેવટની બાકી કેટલી રહેશે વીસ હજાર આ કયા મહિનાની છેવટની બાકી છે તો આ બાકી છે આપણી માર્ચ મહિનાની છેવટની બાકી આપની પાસે કેટલી બચી વીસ હજાર માર્ચ મહિનાની બાકી બચી હવે માર્ચ મહિનાની છેવટની બાકી આવતા મહિના એપ્રિલની કઈ બની જશે સરની બાકી બની જશે એપ્રિલની કઈ બાકી બની જશે સરની બાકી એટલે અહીંયા શરૂઆત થશે સરુની બાકીથી ઓકે એટલે શરૂઆતમાં આપણે શું લખીશું પડી જાય એટલે આગળ ખેંચીશું બાકી દાખલામાં આપેલી જશે હવે એ જ રીતે ગણતરી કરીશું એપ્રિલમાં બી ધારો કે 80000 કુલ આવક થઈ અને માની લો કે સાઈઠ જાવક થઈ તો 80 માંથી સાહીઠ માઇનસ કરીએ તો આપણી પાસે કેટલી બાકી બચશે વીસ હજાર બાકી છે 80 આવક 60000 જાવક 20000 બાકી આપણે અહીંયા આગળ લઈશું એ જ રીતે આગળ ગણતરી થશે તો આના આધારે આના આધારે કંપનીને ખ્યાલ આવશે કે દરેક મહિને આપની પાસે કુલ કેટલી આવક આવવાની છે અને એમાં કેટલી જાવક થવાની આપની પાસે કેટલી બેલેન્સ બચશે ઓકે તો એ ગણતરી એની માહિતી મેળવવા માટે કંપની આ રોકડ અંદાજપત્ર રોકડની આવક જાગ દર્શાવતું પત્રક તૈયાર કરે છે ઓકે ક્લિયર તો શું છે રોકડ અંદાજપત્ર આપને ક્લિયર થઈ ગયું છે હવે આપણે જોઈશું આમાં હું ગણતરી કીધું તે રીતે કે વેચાણ થાય છે ખરીદી થાય છે પણ પેમેન્ટ ઓન ધ સ્પોટ નહીં થતું બરાબર છે કોઈક વાર બે મહિને વાર ટુકડે ટુકડે થતું હોય છે વાર એક મહિને તો એવા પરિસ્થિતિમાં આપણે કઈ રીતે ખબર પડશે કે જે તે મહિનામાં આપણી પાસે કેટલા રૂપિયા આવશે કેટલા રૂપિયા જશે તો એ આપણે ગણતરી જોઈશું જે દાખલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ